પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના અસ્થિનું ભરૂચ ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરાયું હતું. અસ્થિ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. માતા તું હી પિતા હે, તું હી માતા તું હી પિતા હે, તું હી તો હે રાધા કાશ સબકા સ્વામી, તું અંતર્યામી સબકા સ્વામી, તું અંતર્યામી સબકા સ્વામી, તું અંતર્યામી સબકા સ્વામી, તેરે ચરણોં મેં ચારોં ધામ સવારે, તું હી બિગાડે તું હી સવારે, તું હી બિગાડે તું હી સવારે, તું હી બિગાડે તું હી સવારે, ઇસ જગ કે સારે કામ ચાણોદ ખાતે ત્રિવેણી સંગમ છે અને એનું મહત્ત્વ અનેરું છે. એમ કહેવાય છે કે પિતૃનું તર્પણ કરવું હોય તો ચાણોદ ત્રિવેણી સંગમમાં એના અસ્થિ પધરાવવા જોઈએ. એના ભાગરૂપે આવતીકાલે ચાણોદ ખાતે પણ પ્રતિકાત્મક મુખ્ય કાર્યક્રમ આજે ભરૂચ થયો છે નર્મદામાં, પણ કાલે ચાણોદમાં પણ થોડા કાર્યકર્તા શ્રદ્ધાના ભાવ સાથે એમના અસ્થિને નદીમાં પધરાવશે. અટલજી આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીને તો ખોટ પડી જ છે, પણ ન પૂરી શકાય એવી દેશને પણ ખોટ પડી છે. આવા મહાન પુરુષ દેશે ખોવ્યા છે. અટલજીની જે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ એમના મહાન કાર્યો, એમના જે મહાન વિચારો છે, એના થકી વર્ષો વર્ષો સુધી અટલજી આજે પણ આપણી વચ્ચે જીવિત છે. અને અટલજીની જે ઈચ્છા હતી કે આ હિન્દુસ્તાન, આ ભારત માતા એ વિશ્વ માતા બને, એ પ્રકારની જે અટલજીની ઈચ્છા હતી એ આપણે બધા સૌ સાથે મળીને પૂરી કરીએ. આજે પણ ભરૂચના આંગણે, ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લાના ફક્ત ભારતીય જનતા પાર્ટીના જ લોકો નહીં, પરંતુ વિવિધ શૈક્ષિક સંસ્થાઓ, સ્કૂલના બાળકોથી માંડીને ભાઈઓ અને બહેનોએ, મેં તો પ્રત્યક્ષ જોયું કે નાના નાના બાળકોએ પણ નતમસ્તકે તેઓના અસ્થિ કુંભને પ્રણામ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. હું તો એટલું જ કહીશ કે ખરેખર રાષ્ટ્રભક્તિ માટે અટલજીના જીવનમાંથી દરેકે દરેકે બોધપાઠ લેવો જોઈએ, એ સરાથી શ્રદ્ધાંજલિ તેને આપી ગણાય. ભરૂચમાં આજે અટલજીના અસ્થિકુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દેશે પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન, લોકનાયક, યુગ પુરુષ, એક કવિ, એક સ્ટેટમેન, એવા વિરાટ વ્યક્તિત્વને ગુમાવ્યું છે ત્યારે એમની અસ્થિનું વિસર્જન આપણી મા નર્મદાની અંદર આજે કરવાનું હોય. ભરૂચ ભાગ્યશાળી માનું છું કે આ અસ્થિ વિસર્જનનું કાર્ય ભરૂચને મળ્યું છે. દેશે એક લોકનાયક અને યુગ પુરુષ ગુમાવ્યો છે ત્યારે, દેશને ના પૂરી શકાય એવી ખોટ પડી છે ત્યારે હું ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું, તેમને સ્મરણાંજલિ, ભાવાંજલિ, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.